બાળકો તમારી ચોપડી અભિનવ ભાષા લેખન પાન નંબર 57 બાળકો આપણે હવે દીર્ઘ ઉ વાળા બાળાક્ષરી શીખવાની છે અને શું બોલાય અને બોલાય કુ શું બોલાય કુ અને બોલાય ખુ તો આ પ્રમાણે તમારે શબ્દ મારી સાથે બાળાક્ષરીના બોલતા જવાનું છે અને તમારે પાન નંબર 57 પર મારી સાથે લખતા જવાનું છે મારી સાથે તમે પણ બોલજો અને લખજો ચાલો આપણે લખવાની અને બોલવાની શરૂઆત કરીએ અને શું બોલીશું કુ શું બોલાય બાળકો કુ ખુ કુ ગુ ચુ છુ જુ ઝુ ટુ ઠુ ડુ ઢુ અણુ ટુ ઠુ ડુ ધુ નુ પુ ફુ બુ ભુ મુ યુ રુ લુ વુ શુ સુ સુ હુ અળુ બાળકો આ પ્રમાણે તમારે કને રસોઈ કુ કુથી અળસ સુધીની બાળાક્ષરી તમારે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે એ જ પ્રમાણે તમારે ઘરકામમાં પણ આપણે ઉપર જે પ્રમાણે લખ્યું એ પ્રમાણે તમારે ઘરકામમાં પણ બાળાક્ષરી લખીને તમારે પૂરી કરવાનું છે પાન નંબર 58 ખૂટતો અક્ષર લખો બાળકો હવે આપણે ખૂટતો અક્ષર લખવાનો છે જો અહીંયા શું આપ્યું છે તમને કુ કુ પછી શું આવશે ખુ આ ઘુ આપ્યું છે એના પછી આવશે ઘુ ચુ ચુ પછી છુ છુ પછી ઝુ પછી આવશે ટુ ઠુ ડુ ધુ પછી અણુ તુ ઠુ ડુ ધુ નુ પુ ફુ બુ ભુ મુ યુ રુ લુ પછી વુ શુ સુ સુ હુ અને અળુ બાળકો આ પ્રમાણે તમારે ખૂટતા અક્ષર બોલતા જવાનું છે અને લખતા જવાનું છે હવે આપણે નીચેના ખાનામાં લખીએ જો તમને નીચેના ખાનામાં પહેલા બે અક્ષર નથી આપ્યા તો આપણે કયો આવશે પહેલો અક્ષર અહીંયા આપણે શું લખીશું કુ શું બોલાશે કુ કુ પછી ખુ ગુ 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 પછી શું આવશે ચુ છુ ચુ ઝુ ટુ ઠુ ડુ ધુ અણુ અણુ પછી ટુ ઠુ ડુ ધુ નુ પુ ફુ બુ ભુ મુ યુ રુ લુ વુ શુ શુ સુ હુ અળુ બાળકો આ પ્રમાણે મેં તમને ખોટા અક્ષર લખી બતાવ્યા તમારે પણ ઉપર પ્રમાણે ખોટા અક્ષર પૂરી નીચે ઘરકામમાં પણ આ ખોટા અક્ષર પૂરીને પાન નંબર 58 પૂરું કરવાનું છે પાન નંબર 59 ચિત્ર ઓળખો તેની નીચે તેનું નામ લખો બાળકો તમને ચિત્ર અહીં દર્શાવ્યા છે અને તેના નામ પણ તમને નીચે આપ્યા છે તમારે નીચેથી નામ શોધીને અહીંયા ખાલી ખાનામાં તેના નામ લખવાના છે જો મેં તમને લખી બતાવ્યા છે પહેલું ચિત્ર શેનું છે બૂટ સુડી આ શેનું ચિત્ર છે સૌ ઓળખો છે ને શું કહેવાય સુરત દાદા તો આપણે શું લખીશું સુરજ આ સુપડી
આ તો સૌના ઘરમાં હશે ને, રસોઈમાં વપરાય છે, શું બોલાય આને? કુકર. આ કુકરનું ચિત્ર છે. આ ખુરપી. આ કયું ફૂલ છે બાળકો? શેનું ચિત્ર છે? જાસૂદ. આ શબ્દ શું બોલાય અને ચિત્ર જોઈને? ધૂપ. શું બોલાય? ધૂપ. તો બાળકો આ પ્રમાણે તમારે ચિત્ર ઓળખીને શબ્દના નામ લખવાના છે. મેં તમને ઉપર લખીને બતાવ્યા એ પ્રમાણે તમારે નીચે ચિત્ર શોધીને તમને અહીંયા જે નામ આપ્યા છે એ નામ તમારે અહીંયા બાકીના ચિત્રમાં દર્શાવવાના છે. પાન નંબર 60. શબ્દ વાંચો અને લખો. બાળકો હવે અહીંયા શબ્દ બોલતા જઈશું અને લખતા જઈશું. તમે પણ મારી સાથે શબ્દ બોલજો અને લખજો. કયો શબ્દ છે પહેલો? ફૂલ. શું બોલાય અને? ફૂલ. ચાલો મારી સાથે લખજો. ફૂલ. ફૂલ. ધૂળ. ધૂળ. કૂદ. કૂદ. મૂળ. મૂળ. શૂળ. શૂળ. સૂપ. સૂપ. જૂન. જૂન. ખૂબ. ખૂબ. હવે આપણે ત્રણ અક્ષરના શબ્દ જોઈશું. પૂજન. પૂજન. સૂચન. સૂચન. પૂરણ. પૂરણ. નૂતન. નૂતન. સૂતર. સૂતર. મૂરખ. મૂરખ. ઝૂલણ. ઝૂલણ. પૂનમ. પૂનમ. તો બાળકો આ પ્રમાણે તમારે શબ્દ બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. અને તમારે નીચે ઘરકામમાં પણ જે શબ્દ આપ્યા છે તમારે બોલીને સારા અક્ષરે ખાનામાં લખવાના છે. પાન નંબર 61. વાક્ય વાંચો અને લખો. બાળકો આપણે શબ્દ લખતા શીખ્યા ને, હવે આપણે વાક્ય વાંચતા અને લખતા શીખીશું. ચાલો આપણે પહેલું વાક્ય વાંચીએ. પૂંજા દૂધની ખીર બનાવ. શું છે વાક્ય? પૂંજા દૂધની ખીર બનાવ. આપણે બોલીશું અને લખીશું. પૂંજા દૂધની ખીર બનાવ. એને પછી વાક્ય શું છે? પિયુષ દૂરબીન આપ. ચલો આપણે લખીશું. પિયુષ દૂરબીન આપ. શું બોલાશે? પિયુષ દૂરબીન આપ. ભૂષણ ખજૂર ખા. ચલો આપણે લખીએ. લખો મારી સાથે અને બોલો. ભૂષણ ખજૂર ખા. શું બન્યું વાક્ય આપણું? ભૂષણ ખજૂર ખા. એના પછી મયુરી સૂરજમુખી ઉતાર. ચાલો લખીએ અને બોલીએ. મયુરી સૂરજમુખી. સૂરજમુખી ઉતાર. શું બોલીશું આપણે? મયુરી સૂરજમુખી ઉતાર. તો બાળકો આ પ્રમાણે તમારે વાક્ય વાંચવાના છે અને સારા અક્ષરે લખવાના છે. જેવી રીતે આપણે ઉપર લખીએ એવી રીતે તમારે નીચે પણ વાક્ય બોલીને સારા અક્ષરે લખવાના છે.